गुड मॉर्निंग टू ऑल ऑफ यू। છેલ્લે આપણે સંકલનમાં સ્વાધ્યાય 1.2 ના કેટલાક દાખલા જોયા હતા। આજે આપણે આગળ વધી તો આપણે 6 દાખલા સુધી આઈ થિંક કરી નહોતું। હવે આપણે 7મો દાખલો જોઈએ। દાખલા નંબર 7 સંકલનમાં x ગુણ્યા વર્ગમૂળમાં x + 2 dx આપણે આ સંકલ્ય નક્કી કર્યું છે। x ગુણ્યા વર્ગમૂળમાં x + 2 dx તો જોઈએ આપણે આ સંકલન મેળવવાનો પ્રયત્ન કરીએ। ચાલો હવે અહીંયા ગુણાકારનો આપણી પાસે કોઈ નિયમ નથી। હવે ગુણાકારનો નિયમ નથી અને જો તમારે સંકલન કરવું હોય તો તમારે થોડું આવું વિચારવું પડે। આને અંદર ગુણી શકાય નહીં પણ અહીંયા આપણે આવા પદ સેટ કરીએ એટલે કે અરેન્જમેન્ટ શીખીએ। જોજો બેટા હું શું કરું છું ને બરાબર સમજજો। સંકલનમાં આજે છે ને ત્યાં હું આવું કરું x + 2 - 2 આજે x હતો ને એમાં 2 ઉમેરી 2 બાદ કર્યા એટલે આવું પદ સેટ થઈ ગયું ગુણ્યા વર્ગમૂળમાં x + 2 dx। હવે આને પાછું આમ લગાય સંકલનમાં x + 2 અને આ ત્યાં ગુણી નાખો એટલે x + 2 ની 1/2 ઘાત dx માઇનસ 2 ગુણ્યા x + 2 ની 1/2 ઘાત dx જુઓ આવું થઈ ગયું। હવે આને પાછું લખાય સંકલનમાં x + 2 ની 3 દ્રત્યાંશ ઘાત એ હવે તમને ખબર પડી ગઈ 1 વત્તા 1 દ્રત્યાંશ 3 દ્રત્યાંશ ઘાત માઇનસ 2 બાર સંકલનમાં x + 2 ની 1 દ્રત્યાંશ ઘાત આને ફરી પાછું સુરેખ સમીકરણની n ઘાત એટલે ઘાતમાં 1 નો વધારો હું આ સીધો ઘાતનો વધારો લખીશ x + 2 ની 5 દ્રત્યાંશ છેદમાં 5 દ્રત્યાંશ માઇનસ 2 વખત x + 2 ની 3 દ્રત્યાંશ છેદમાં 3 દ્રત્યાંશ વત્તા અચળાંક c આવું આપણે લખી શકીએ। હવે જુઓ આને પાછું હજી તમે આ રીતે દર્શાવી શકો 2 ના છેદમાં 5 ગુણ્યા x + 2 ની 5 દ્રત્યાંશ અને માઇનસ છેદનો છેદ x એટલે આ થઈ ગયું 4 ના છેદમાં 3 x + 2 ની 3 દ્રત્યાંશ ઘાત વત્તા અચળાંક c। તો મહત્વનું પદ એ આ છે મેં શું કહ્યું આ પરિણામને સૂત્રના સ્વરૂપે સેટ કર્યું। તો આ દાખલાની હજી તમારે પ્રેક્ટિસ કરવી જોઈએ। તો આગળ વધીએ દાખલા નંબર 8 એમાં કંઈક આ રીતે આપેલું છે સંકલનમાં x ગુણ્યા વર્ગમૂળમાં 1 + 2x² dx જોજો હવે આ બંને દાખલામાં ઘણો બધો ફરક છે પહેલા તમને ફરક દેખાય આવો જોઈએ જો ફરક સમજાય આ દાખલા જો બરાબર આને આ રીતે સેટ કરી શકાય પણ અહીંયા તો x² સેટ ન થાય। મેં તમને અગાઉ પણ કીધું હતું કે આવા પ્રશ્નોને જ્યારે વિચારતા શીખો કે આનું વિકલન તો અહીંયા નથી ને જો એનું વિકલન ત્યાં હોય તો આનો આદેશ લઈ લો હું શું કરીશ આનો આદેશ લઈ લઈશ આ આખું 1 + 2x² નો હું આદેશ લઈ લો જો જો તમે જ્યારે વર્ગમૂળમાં હોય ને ત્યારે હંમેશા આદેશ લેવાની ટેવ પાડશો એટલે હું શું કરીશ 1 + 2x² બરાબર t એવો આદેશ લઈ લો। તો ધારો કે 1 + 2x² બરાબર t છે આના બરાબર t છે આનું x પ્રત્યે વિકલન કરી નાખી તો x પ્રત્યે વિકલન કરતા ચાલો આનું વિકલન 0 આનું વિકલન 4x આ બાજુ વિકલન થાય dt / dx તો આમાંથી dx ને સામે જવા દો તો માટે x dx બરાબર x dx બરાબર 4 આ બાજુ આવી જાય 1/4 dt આવું થશે। હવે જો તમારે જેવું સંકલન કરવું તે પાછું લખો તમારે જેવું સંકલન કરવું હતું ને આમ હતું અંડર રૂટ 1 + 2x² અને ગુણ્યા x dx સાથે એટલે તમને સમજે જો આને હવે મારે આમ લખવું આ થઈ ગયું વર્ગમૂળમાં t
અને આ થયું 1 બાય 4 dt એટલે કે આ 1 બાય 4 બાય એટલે ચલ પરિવર્તન થઈ ગયું આ t ની 1 બાય 2 ઘાત તો તમને અહીંયા આદેશ ખબર પડ અહીંયા એવો આદેશ લેવાથી કંઈ થતું નથી તો હવે આ થઈ ગયું 1 બાય 4 ઇન્ટુ આને લખાય t ની 3 તૃતીયાંશ ઘાત છેદમાં 3 તૃતીયાંશ વત્તા c छेद नो छेद अंश होय हो जाए એટલે 2 ના છેદ માં 3 ગુણ્યા 4 અને t ની 3 તૃતીયાંશ ઘાત વત્તા c ફાઇનલ તમારો જવાબ હવે t ને પાછા x ના સંદર્ભમાં લખી નાખો તો 1 ના છેદ માં 6 અને t એટલે 1 + 2x² એની 3 તૃતીયાંશ ઘાત વત્તા અચળાંક c તો આ બહુ સરસ દાખલો છે તમે એને આ રીતે વિચારી શકવા જોઈએ તમે જેટલું ઝડપથી વિચારી શકો એટલા ઝડપથી તમારા જે દાખલા સોલ્વ થશે ત્યાર પછીનો પ્રશ્ન જે 9મો દાખલો સંકલનની અંદર એમાં પણ કંઈક આવું છે 4x + 2 અંડર રૂટ x² + x + 2 dx આમ છે આવું સમતલ્ય તમારે મેળવવાનું છે હવે આમાં પણ તમને જોઈને એવું લાગે કે ભઈ વર્ગમૂળમાં આમે વર્ગમૂળ જ્યાં દેખાય ને ત્યાં આદેશ હોય એવું ધ્યાન રાખજો તો અહીંયા પણ મને ક્યાંક ને ક્યાંક વર્ગમૂળ દેખાય છે એટલે આનો આદેશ છે પણ હું એની પહેલા આમ લખી સા આને આ રીતે લખાય આપેલ સંકલન I બરાબર જોજો આને લખી નાખું સંકલનમાં વર્ગમૂળમાં x² + x + 2 ગુણ્યા આમાંથી બે કોમન કાઢો ને તો 2x + 1 dx હવે જેમ જેમ તમને વિકલનમાં ગ્રીપ હશે ને એમ તમને ખબર પડી જશે મેં શું કામ બે સામાન્ય કાઢ્યા જુઓ બરાબર ધ્યાનથી આનું વિકલન અહીંયા છે આનું વિકલન અહીંયા છે તો હું આનો આદેશ લઈ લઉં ધારો કે x² + x + 1 બરાબર t આના બરાબર હું t ધારી લઉં અને હવે આ x પ્રત્યે વિકલન કરી નાખું x પ્રત્યે વિકલન કરતા તો આનું વિકલન થાય 2x આનું વિકલન થાય 1 આનું વિકલન થાય dt/dx તો તમે ફરી પાછું કહી શકો કે નહીં કે ભાઈ 2x + 1 dx બરાબર t એટલે આ પદ આખું dt થઈ ગયું અને માટે I બરાબર સંકલનમાં વર્ગમૂળમાં t ગુણ્યા 2 dt આ આખું dt તો સાબિત શું થયું બે તો અચળ બાર t ની 1 બાય 2 ઘાતનું સંકલન થાય અને t ની 1 બાય 2 ઘાતનું સંકલન t ની 3 તૃતીયાંશના છેદમાં 3 તૃતીયાંશ વત્તા અચળાંક c છેદનો છેદ અંશ જાય ચાર તૃતીયાંશ અને t એટલે તમે ધારેલા છે x² + x + 1 એની 3 તૃતીયાંશ વત્તા અચળાંશ તો આ રીતે તમે વિચારતા શીખો એટલે દાખલા ફટાફટ થશે હજી આગળ વધી ત્યાર પછીનો દાખલો દાખલો નંબર 10 જોઈએ ત્યાર પછીનો દાખલો છે 1 upon જો આ દાખલામાં હવે છેદમાં કરામત કરી છે સંકલનમાં 1 upon x + વર્ગમૂળમાં x dx આવું તમને આપેલું છે સોરી x - વર્ગમૂળમાં x આમ આપેલું છે હવે આ દાખલો તમારે સોલ્વ કરવો હોય તો તમે બે રીતે કરી શકો એક તો તમે અહીંયા કરણી કરી શકો જો તમે કરણી કરો તો પણ ચાલે અને જો તમારે કરણી ન કરવી હોય તો અહીંયા કંઈક એવો આદેશ કર્યો કે વિકલન x નું વિકલન તો 1 થાય પણ આ રૂટ x એનું વિકલન આપણે સીધું લખી શકતા નથી તો ઉપર તમે કંઈક સેટ કરો તો પણ ચાલે જેમ કે હું ઉપર 1 છે તો ત્યાં x ઉમેરીને બાદ કરું આવા ઘણા બધા કાર્યક્રમો કરી શકાય પણ પહેલા હું કરણી કરીશ એટલે તમને ખ્યાલ આવે તો હું આ સંકલન આ રીતે લખીશ આ 1 ના છેદમાં x - વર્ગમૂળ x છે ને એની કરણી કરી નાખીએ x + વર્ગમૂળ x વડે ગુણીને ભાગી નાખીએ આવું કરીએ આવું આપણે કરી નાખીએ
r થઈ ગઈ અથવા તો 1 to x બરાબર તમે t સ્ક્વેર ધારો તો પણ તમારો દાખલો થઈ ગયો અને ધારો કે આપણે એવું કરીએ તમને આ પણ મેં કીધું છે કે 1 to x હોય ને તો x બરાબર t સ્ક્વેર ધારો કે આદેશથી જ આપણે સોલ્વ કરી અને આદેશથી જ હું સોલ્વ કરું તો પણ થઈ જશે મારે x બરાબર t સ્ક્વેર ધારવા પડશે એટલે હું આ રીતે કરીશ ધારો કે x બરાબર t સ્ક્વેર x बराबर t स्क्वायर છે સામાન્ય મે t स्क्वायर ડાયરેક્ટ જેથી કરી અને એક વિકલન પણ સેટ થઈ ગયો તો હું આ રીતે લખીશ x પ્રત્યે વિકલન કરતા 2x बराबर મે t स्क्वायर એટલે ડાયરેક્ટ જેથી અહીંયા હું t લખી શકું તો આનું x પ્રત્યે વિકલન કરો તો અહીંયા વિકલન 1 આનું વિકલન 2t અને dt dx તમને સાંકળનો નિયમ તો આવડવો જ જોઈએ એટલે કે dx ની જગ્યાએ આપણે t तो सामान्य निकल जाए मित्रों तो t माइनस एक और ने dt आ t t कैंसल बे गुणिया संकलन में 1 अपॉन t माइनस 1 dt आउट आस अने मित्रों तो मैं खबर है से एक ना छेद में x को संकलन लोग माना x तो एक ना छेद में t को संकलन है लोग माना t माइनस 1 अने प्लस अचरांक c सूत्रों तो याद रखना है t ની જગ્યાએ વર્ગમૂળ x મૂકી દો તો આ 2 log માનાંક વર્ગમૂળ x - 1 વત્તા ચા c તો હવે તમે સમજી ગયા છો કે દાખલા સોલ્વ કરવા માટે મહત્વ કઈ બાબત છે ત્યાર પછી જોઈએ ત્યાર પછીનો દાખલો ત્યાર પછીનો દાખલો છે x ના છેદમાં 11 નો દાખલો સંકલનમાં x ના છેદમાં વર્ગમૂળમાં x 4 dx આ રીતે આપેલું છે વર્ગમૂળમાં x 4 dx તો અગાઉ કીધું એમ અરેન્જમેન્ટ આવું પણ ત્યાં અરેન્જ કરી નાખો તો શું આ રીતે લખીશ I બરાબર સંકલનમાં અહીંયા કેમ આપણે ગુણાકારમાં 2 ઉમેરીને બાદ કરી દઈએ 4 ઉમેરીને બાદ કરી એટલે છેદ સેપરેટ લખી શકાય હવે આ છેદને તમે સેપરેટ લખશો તો આ થઈ ગયું x + 4 ના છેદમાં વર્ગમૂળ x + 4 dx માઈનસ આ 4 ના છેદમાં વર્ગમૂળમાં x + 4 dx છેદ થઈ ગયું સેપરેટ આ થઈ ગયું માત્ર વર્ગમૂળમાં x + 4 dx અને માઈનસ આ 4 ને બહાર કાઢો આને મિત્રો લગાડે x + 4 ની માઈનસ 1/2 ઘાત dx અને આને પણ હું સીધું આમ પણ લખી શકું x + 4 ની પ્લસ 1/2 ઘાત dx હવે આ સુરેખ પદ છે જો બંને બાજુ સુરેખ પદો જ છે એટલે તમે આને વાંચશો વિધેયની n ઘાત તો ઘાતમાં 1 નો વધારો તમે જાણો કોમન પણ કાઢી શકાય